नमस्कार विद्यार्थियों, पुनर्पाठ विषय गणित चैप्टर नंबर 10 राष्ट्रीय फल के और राष्ट्रीय फल के में पेज नंबर 12 वाला तक पहुंचे हैं। और पेज नंबर 12 पर शुरुआत करता पहला जो तुम्हारी पास है पाठ्यपुस्तक न हो तो बैंक में निकाल के तुम्हारी पास में रख लेना, क्योंकि पाठ्यपुस्तक में जरूर पढ़वानी है। हां, पाठ्यपुस्तक में पेज नंबर 12 पर अपने चौथा धारा पर कोई ज्यादा या उत्तर वीडियो ઘણો લાંબો થઈ જાય એમ હતો એટલે મને આપણે ચોથો દાખલો કરેલો નહોતો, પણ આ વખતે આપણે ચોથો દાખલો જોઈ લઈએ કે રાજ પાસે 100 રૂપિયા છે। રાજ પાસે કેટલા રૂપિયા છે? 100 રૂપિયા। હવે તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કીરી કરી, ચોથા ભાગના રૂપિયા કીરી લંગડો કીરી। કેસર ખરીદી। હવે બે પ્રશ્નો છે, તેણે કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? પ્રશ્ન અ, કેટલા કિલોગ્રામ લંગડો કેરી ખરીદી? બ, સેમ પ્રશ્ન, તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? હવે આ બે પ્રશ્નો સાહેબ કેટલા છે કે ભાઈ રાજ પાસે 100 રૂપિયા છે, ચોથા ભાગના રૂપિયા ની લંગડો કેરી અને બાકીના 3/4 ભાગની કેસર કેરી ખરીદી। તો કેટલું
કેટલા કિલોગ્રામ કેસર બીજ તરીકે હશે તો સૌપ્રથમ એટલે કેટલા રૂપિયા કેસર તરીકે કરી તમને લીધું છે બાકીના 3 ચતુર્થાંશ બાકી કે છે બાકીના 3 ચતુર્થાંશ સોના 4 ભાગ કર્યા હતા એમાંથી 1 ભાગ એટલે 25 એની આપણે લંબગીરી કરી દીધી હવે છે બાકીના ભાગ લે છે તો બાકીના 3 ભાગ લે છે 3 એટલે 25 25 25 તો 3 ભાગ લીધા એટલે કેટલા થયા 75 તો 75 રૂપિયાની કેસર કે કરી 75 રૂપિયાની કેસર કે હવે 75 રૂપિયાની કેસર કેરી ખરીદી તો કેટલા કિલોગ્રામ કેસર કેરી 75 રૂપિયાની કેસર કેરી ખરીદી કે 100 રૂપિયા હતા એમાંથી 75 રૂપિયાની લણવાની ખરીદી તો બાકીના કેટલા થી 75 ની અથવા તો 100 થી 3 ચતુર્થાંશ ભાગ 100 નો 3 ચતુર્થાંશ ભાગ કોને કહેવાય તો કે સોના 4 ભાગ જેમાંથી 3 ભાગ લેવાના સોના 4 ભાગ કરવાના એમાંથી 3 ભાગ લેવાના અને 100 નો 3 ચતુર્થાંશ ભાગ કહેવાય હવે સોનો 3 ચતુર્થાંશ ભાગ ને 75 થાય 75 રૂપિયાની કેસર કેરી ખરીદી કેસર કેરીના ભાવ લેતા તો કે ભાઈ 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેસર કેરી મળે કેટલા રૂપિયાની 1 કિલોગ્રામ કેસર કેરીના ભાવ एक किलोग्राम केसर केरी 150 रुपया में मळे तो 75 रुपया में केटली केरी आपणे मळे हवे जो ये कि भाई 75 ने 150 आ देना कि भाई 150 ना तमे अर्धा करो तो 75 થાય મતલબ કે 75 75 તમે બે વખત ભેગા કરો ત્યારે 150 થાય હવે 75 75 બે વખત ભેગા થાય એટલે 150 થાય એવી રીતના અડધો અડધો કિલો ભેગા થાય એટલે 1 કિલો મતલબ કે 75 રૂપિયાની આપણને અડધો કિલો કેરી અડધો કિલો મતલબ કે 500 ગ્રામ કેરી મળે તમારે 1 કિલોગ્રામ 50 રૂપિયા હોય 50 રૂપિયા હોય તો 75 રૂપિયામાં 500 ગ્રામ કેસર કેરી મળે અહીંયા દાખલા નંબર 4 જે પૂરો થાય હવે એના પછી આગળ બાકી પ્રશ્ન કરીને સ્વાદ મળે છે જલ્દી બોલવા પ્રયત્ન કરો નીચે એક પંક્તિ આપી દે છે ટંગ ટ્વિસ્ટર આપેલો છે જેના માટે ઝડપથી બોલવાનો પ્રયત્ન કરવાનો છે તો તેનું ઝડપથી પુનરાવર્તન કરો કાચી કેરી પાકી કેરી કેરી ખાટી કેરી મીઠી કેરી કાચી કેરી પાકી ખાટી કેરી મીઠી કેરી ખાટે કેરી મીઠી કેરી કાચી કેરી પાકી કેરી કેરી ખાટે કેરી મીઠી કેરી કાચી કેરી પાકી આવો તમે 3-4 વખત બોલો ચોક્કસ તમે ક્યાંક ને ક્યાંક પટકશો અને તમને તમારો અવાજ સાંભળી દાંત આવશે તો આવું કરવા ઘરે પ્રયત્ન કરજો ભલે ઘરના બધા સાંભળતા હોય એમને પણ મજા આવશે થોડો આનંદ એમને પણ આવશે કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેન કેરી ઉત્પાદક માટેની મહિલા આમ્ર બેન મહિલા આમ્ર બેનની બેઠક હમણાં શરૂ થઈ છે મધુબેન તેના અધ્યક્ષ મહિલા આમ્ર બેન એટલે અધ્યક્ષ મધુબેન છે કે મહિલા આમ્ર બેન છે તેમાં બધી સ્વાભાવિક છે કે લેડી સમસ્યા 20 વ્યક્તિઓએ ભેગા થઈ આ બેંક બનાવી છે 20 વ્યક્તિઓએ ભેગા થઈ અને આ બેંક બનાવી અને 20 વ્યક્તિઓ 20-20 લેડીઝ જ હોય પ્રત્યેક સભ્ય રૂપિયા 25 દર મહિને બચાવે હવે જો સમજો દાખલા 20 વ્યક્તિ છે એક વ્યક્તિ એક મહિને 25 રૂપિયા બચાવે અને બેંકમાં જમા એક વ્યક્તિ એક મહિને 25 રૂપિયા બેંકમાં જમા કરાવે છે એવા 20 વ્યક્તિ છે આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે હવે આ દાખલો અહીંયા કરશું કે આમ્ર બેન મહિલા આમ્ર બેન કેટલા સભ્ય છે 20 વ્યક્તિ દર મહિને 25 રૂપિયા જમા કરે આટલો પ્રમાણે શું માપેલું છે હવે આપણે દાખલો ગણતરી કરવાની છે જો દાખલો શું કરવો પડે
આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે હવે પ્રત્યેક મહિને વાત કરી છે પણ એક વ્યક્તિ એક મહિનાના 25 રૂપિયા જમા કરે અને એવા વ્યક્તિ છે 20 મતલબ કે 20 વ્યક્તિ 25-25 રૂપિયા જમા કરે હવે 20 વ્યક્તિ 25-25 રૂપિયા જમા કરે મતલબ કે 20 ગુણ્યા 25 બે રકમ છે એટલે એક શૂન્ય આવશે બે થી શરૂઆત અહીંયા ઉપર એકમ થી શરૂઆત બે અને શૂન્ય સાથે ગુણાકાર સાથે ગુણાકાર હંમેશા શૂન્ય જ આવે એટલે 2 ગુણ્યા 0 એટલે 0 આવશે 2 ગુણ્યા 2 એટલે 4 આવશે કે ગ્રુપ બેનો વર્ગ થઈ ગયો હવે 5 નો આવશે 5 પેલા કોઈ સંખ્યા નથી એટલે શૂન્ય આવશે નહીં પણ 5 નો શૂન્ય સાથે ગુણાકાર કરવાથી જે જવાબ આવે છે એ શૂન્ય એટલા માટે શૂન્ય આવશે 5 ગુણ્યા 0 એટલે શૂન્ય 5 તો 10 તો 10 ના 10 ગુણ્યા 0 0 0 શૂન્ય શૂન્ય 4 2 5 આ બંને નો સરવાળો થાય બધાને ખબર જ હશે જો ન ખબર હોય તો પ્રેરણા લઈ લો બંને નો સરવાળો કરવાનો જવાબ કેટલો આવે 5 આપણે શું લખશું આજ પ્રત્યેક મહિને 500 રૂપિયા એકઠા કરે આજ પ્રત્યેક મહિને 500 રૂપિયા એકઠા કરે હવે એના પછી 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા કરવો ઘણો લાંબો છે 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા કરવો 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા કરવો એક મહિનામાં 500 રૂપિયા એક મહિનામાં 500 રૂપિયા તો 10 વર્ષમાં કેટલા તો પેલા એક મહિનામાં એક વર્ષમાં એક મહિનાના 500 તો બીજા દાખલા સુધી આપણે ઇંગ્લિશ કરીએ એક મહિનાના 500 માટે એક વર્ષના 500 ગુણ્યા એક વર્ષમાં મહિના કેટલા આવે 12 એટલે 12 વખત 500 500 રૂપિયા સમાન થશે એક વર્ષમાં 12 મહિના આવે 500 ગુણ્યા 12 બે રકમ છે એટલે એક શૂન્ય એક નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય એક નો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય એક પંચા 5 બે નો શૂન્ય સાથે ગુણાકાર દાખલો નહીં સમજ થોડો ના લો નહીં એક વર્ષ
60000 रुपया जमा करो। અહીં આપણે આ દાખલો પૂરો કરીએ સાથે સાથે આજનો આ વિડિયો પૂરો કરીએ। ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો।